નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર આપણે સરકારશ્રી દ્વારા 10 જૂનથી 10 જુલાઈ સુધી બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ પ્રોગ્રામની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ જોઈએ કે આ પ્રોગ્રામની અંદર જે જ્ઞાન સેતુ છે, એ જ્ઞાન સેતુ આગળના ગયા વર્ષના ધોરણ અને આ ધોરણ વચ્ચે બાળકોની અંદર એક સેતુ, યાની બાળકોને બંને ધોરણ વચ્ચે જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પુસ્તકની અંદર લગભગ બેઝિક કહી શકાય આપણે, એ બાળકોને સમજાવવા માટેનો સરસ મજાનો એક પ્રયત્ન કરી સરકારશ્રીએ કર્યો છે. તો આપણે સૌ સાથે મળીને આ જે જ્ઞાન સેતુ પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામની અંદર આપણે જોડાઈએ, બાળકોને જોડીએ અને એના વિશે હું આપને વિડિયો મારફતે મળતો રહીશ. અને જેની અંદર મોટા ભાગે હું અમને ગણિતની અંદર જવાબો આપવાનો પ્રયત્ન નહીં કરીશ, પણ ગણિતને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને વધુમાં વધુ બાળકો લાભ લે એવો હું ઈચ્છી રહ્યો છું. તો ચાલો આપણે ગણિતના પ્રવાહની અંદર જોઈએ, જોડાઈએ અને પ્રકરણ 1થી આપણે શરૂઆત કરીએ. નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રકરણ 1. સૌ પ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 અનંત સુધી વિસ્તરેલી છે. 6, 7, 8, 9, 10 અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આપને જો કોઈ પણ પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો 1 આવશે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે, કે જેના વડે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે રીતે ગણતરી કરી શકીએ છીએ. તેને ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક તેની અંદર આવતી નથી. તે અસંખ્ય છે, અસંખ્ય સુધી વિસ્તરેલી જોવા મળે છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જ્યારે પણ શૂન્ય દાખલ કરવામાં આવે અંદર, તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો પૂર્ણ સંખ્યાઓની અંદર શું આવશે? તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત સુધી એને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોય તો એ શું છે? શૂન્ય છે. તે પણ અસંખ્ય સુધી વિસ્તરેલી છે પૂર્ણ સંખ્યાઓ પણ. ત્યાર પછી જોઈએ આપણે ઋણ પૂર્ણાંકો. તો -1, -2, -3, -4, -5, -6 એ રીતે અનંત સુધી ઋણ પૂર્ણાંકો વિસ્તરેલા છે અને તે પણ અસંખ્ય છે. ઋણ એક સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખશું, ધન સંખ્યાની અંદર 1 એ સૌથી નાની સંખ્યા છે, જ્યારે ઋણ પૂર્ણાંકની અંદર -1 એ સૌથી મોટી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. -1 કરતાં -2 કેવા હશે? નાની સંખ્યા. -2 કરતાં -3 સંખ્યા કેવી હશે? નાની હશે. -1 સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. આપણે પરીક્ષાની અંદર પૂછાય કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો, તો -1 આવશે. ત્યાર પછી જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર શું શું આવશે? તો ધન પૂર્ણાંકો આવશે, ઋણ પૂર્ણાંકો આવશે અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો ધન પૂર્ણાંક 1, 2, 3, 4, ઋણ પૂર્ણાંક -1, -2, -3 અને શૂન્ય, આ બધા જ સમૂહ ભેગા મળીને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને ઋણ સંખ્યાઓનો એટલે -1, 2, 3, 4, 5, 6, 7 નો સમાવેશ થતો જોવા મળે છે અને તે પણ અસંખ્ય આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે જાતે ગણીએ. નોટબુકની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. નીચે આપેલ પદોના વિરોધી પદ, આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે શીખી ગયા છીએ કે વિરોધી શબ્દ, એ રીતે અહીં જે પદ આપેલું છે એ પદનો વિરોધી પદ લખવાનું છે. તો અહીંયા છે, આપણે વિરોધી પદ લખીશું કે વજનમાં વધારો, તેનું વિરોધી શું થશે? વજનમાં ઘટાડો. એ રીતે આપણે એની સામે લખી દઈશું
કે વજનમાં ઘટાડો, એ એનો વિરોધી પદ થશે. 30 કિમી દક્ષિણમાં, હવે દક્ષિણની વિરોધી દિશા કઈ થશે? તો ઉત્તર દિશા થશે. તો આપણે કહીશું કે 30 કિમી ઉત્તરમાં 700 રૂપિયાનું નુકસાન, તો એની જગ્યાએ વિરોધી પદ 700 રૂપિયાનું નુકસાન યાની ફાયદો અથવા નફો બે રીતે આપણે લખી શકીએ છીએ. દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર, તો આપણે એનું વિરોધી પદ લખી શકીએ દરિયાની સપાટીથી 1000 મીટર નીચે તળિયે, એ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન બે, નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણની અંદર, ધોરણ 7ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ કે આવા જો સંખ્યા હોય તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આપ પણ સમજી ગયા છો કે જ્યારે કોઈ પણ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની હોય ત્યારે સૌ પ્રથમ નાની સંખ્યા આવશે, ત્યાર પછી એનાથી મોટી સંખ્યા આવશે. તો ચાલો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ઋણ સંખ્યાઓ અહીંયા આપેલી છે, તો ઋણ સંખ્યાની અંદર આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે કે જે મોટી સંખ્યા હોય એ સૌથી નાની સંખ્યા કહેવાશે, માટે -7 એ સૌથી નાના હશે. તો આપણે સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવીએ તો -7, ત્યાર પછી -7 પછી આવશે -4, ત્યાર પછી આવશે -3, ત્યાર પછી -2, -2 અને 0. તો આ રીતે આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈ લઉં આપની સમક્ષ, દાખલા નંબર 3 લઈ લઈએ આપણે. આને આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો -18 સૌ પ્રથમ લઈશું, કારણ કે -18 એ સૌથી નાની સંખ્યા છે ઋણની અંદર. ઋણ સંખ્યામાં કેવું હોય છે કે ધન સંખ્યાની અંદર મોટી નાની સંખ્યા એ નાની કહેવાય, મોટી સંખ્યા એ મોટી છે, જ્યારે ઋણ સંખ્યાની અંદર મોટી સંખ્યા એ નાની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ચડતા ક્રમમાં ગોઠવવામાં -18 એ નાની સંખ્યા આવશે, તો -18 આપણે લઈ લઈએ સૌ પ્રથમ. ત્યાર પછી જોઈએ -13 આવશે. વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી આપણે લઈ લઈએ -12, ત્યાર પછી લઈ લઈએ -10 અને -9. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 2 અને 4 આપણે જાતે ગણીશું અને આપણી નોટબુકમાં લખીશું. ત્યાર પછી પ્રશ્ન 3ની અંદર જઈએ, નીચે આપેલા ઋણ પૂર્ણાંક સંખ્યાને આધારે જવાબ આપો. -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન હોય તો આપણે શું કરીશું? તો આપણે ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરશે કે -20થી મોટી 4 પૂર્ણાંક, તો આપણે લખી નાખીશું મોટી સંખ્યા એટલે -21, -22. ના, એ સંખ્યાઓ નહીં આવે. એ સંખ્યાઓ -20 કરતાં કેવી છે? નાની સંખ્યા છે. તો -20 કરતાં મોટી સંખ્યાઓ કોઈ પણ 4 લખવાની છે આપણે, તો આપણે લખી શકીએ કે -20 કરતાં મોટી સંખ્યાઓ આવશે -19 લખી શકાય, એ -20 કરતાં મોટી છે. -16 લખી શકાય, -10 પણ લખી શકાય. ઘણી બધી સંખ્યાઓ આવશે કે જે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 2, -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવશે? તો -11 આવે, એ -10 કરતાં નાની છે. -12, -13, -14, -15 એવી અસંખ્ય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલાનું પણ આપણે પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. ત્યાર પછી દાખલા નંબર 4ની અંદર જઈએ, સંખ્યાઓને આધારે જવાબ આપો. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર આપણે સંખ્યા રેખા દોરવાની થશે. તો અહીંયા મેં સંખ્યા રેખા દોરી દીધેલ છે, આપ જોઈ શકશો અહીંયા. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? તો જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા ઉપર જઈને ઊભા રહી જવાનું છે. તો -2 ઉપર ઊભા રહીશું, ની જમણી બાજુ 4 પગલાં, તો આપ જોઈ શકશો આ જમણી બાજુ છે, આ જમણી બાજુ એટલે 4 પગલાં જમણી બાજુ ખસવાનું છે. તો કઈ સંખ્યા મળે? તો જોઈએ આપણે, 1 પગલો જમણી બાજુ, 2 પગલો જમણી બાજુ, 3 પગલાં જમણી બાજુ અને 4 પગલાં જમણી બાજુ ખસીએ તો આપણને ધન સંખ્યા 2 મળે છે. તો આપણે જવાબમાં લખી શકીએ કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને ધન 2 મળે છે. ત્યાર પછી આપણે 1ની ડાબી બાજુ, ચલો 1 ક્યાં છે? તો અહીં 1 છે સંખ્યા રેખાની અંદર. ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? તો ચલો ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ થઈ. વિદ્યાર્થી મિત્રો, એ પણ ખાસ ધ્યાન રાખીશું કે ડાબી બાજુ ઋણ સંખ્યા હોય, જમણી બાજુ કઈ સંખ્યાઓ આવશે? ધન સંખ્યાઓ આવશે. શૂન્યને આપણે વચ્ચે લઈશું, શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા, શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા આવશે. ચલો 5 ડગલા આપણે ડાબી બાજુ ખસીએ તો 1, 2,
ત્રણ, ચાર અને પાંચ. ચલો પાંચ ડગલા આપણે ડાબી બાજુ ખસે, આપણને કઈ સંખ્યા મળી? તો માઇનસ ચાર સંખ્યા આપણને મળે છે. તો આ રીતે આપણે સરળતાથી દાખલાનો જવાબ આપી શકીશું. તો દાખલા નંબર ત્રણ એ આપણે જાતે ગણીશું, પ્રયત્ન કરીશું, આપણને આવડશે, ખૂબ જ સરળ દાખલાઓ છે અહીંયા. ત્યાર પછી આગળના પોઈન્ટની અંદર જઈએ, પૂર્ણાંકના સરવાળા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે ત્રણ વત્તા પાંચ શું કરવાનું છે. ખૂબ જ સિમ્પલ અને સરળ ઉદાહરણની રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપણને. તો સૌ પ્રથમ આ રીતે આપણે સંખ્યા રેખા દોરી દઈશું, વચ્ચે શૂન્ય છે, શૂન્યની આ ડાબી બાજુ અને શૂન્યની આ જમણી બાજુ. જમણી બાજુ ધન સંખ્યા, ડાબી બાજુ ઋણ સંખ્યા. સૌ પ્રથમ આપણને શું કર્યું છે, તો ત્રણ આપ્યા છે, ત્રણ વત્તા પાંચ. ચલો ત્રણ ક્યાં છે, તો સૌ પ્રથમ આપણે ત્રણ ઉપર જઈને ઉભા રહી જઈશું. પાંચ ઉમેરવા, જો વિદ્યાર્થી મિત્રો ઉમેરવામાં આવે તો જમણી બાજુ ખસવાનું રહેશે. જો વચ્ચે ધનની નિશાની હોય તો આપણે જમણી બાજુ ખસીશું. કેટલા ડગલા? પાંચ ડગલા. તો આપણે જોઈએ કે ત્રણ ઉપરથી ચાર, એક, બે, ત્રણ, ચાર ને પાંચ. ચલો કઈ સંખ્યા મળે છે આપણને? આઠ સંખ્યા મળે છે. એનો મતલબ કે ત્રણ ઉપર ઉભા રહ્યા, પાંચ ડગલા, પાંચ ડગલા જમણી બાજુ ખસ્યા, એટલે આપણને કઈ સંખ્યા મળી? પાંચ ડગલા જમણી બાજુ ખસ્યા એટલે આપણને આઠ મળે. અને આમ પણ આપણે જોઈએ, પાંચ વત્તા ત્રણ બરાબર આપણને આઠ મળે છે. એ રીતે આપણે દાખલા નંબર બે પણ સમજી શકીશું. તો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ. ચલો માઇનસ ત્રણ ક્યાં છે, તો માઇનસ ત્રણ ઉપર ઊભા રહીશું અને માઇનસ પાંચ એનો સરવાળો કરવાનો છે. જો ઋણ સંખ્યા હોય તો આપણે કઈ બાજુ ખસીશું? તો ડાબી બાજુ ખસીશું. તો આપણે કેટલા ડગલા ડાબી બાજુ ખસવાનું? પાંચ ડગલા. તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો વિદ્યાર્થી મિત્રો, માઇનસ ત્રણ વત્તા માઇનસ પાંચ બરાબર જવાબ આપણને શું મળે છે? માઇનસ આઠ મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? તો આ રીતે જ આપણે બીજા દાખલાઓને પણ સમજીએ. ચાલો દાખલા નંબર ત્રણની અંદર આપણે જોઈશું. દાખલા નંબર ત્રણની અંદર આપણે જોઈએ, પાંચ વત્તા માઇનસ ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કરીશું? જે સંખ્યા આગળ આપેલી હોય એ સંખ્યા ઉપર જઈને આપણે ઊભા રહી જઈશું. ચલો પાંચ, માઇનસ ત્રણ છે તો આપણે કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ. કેટલા સ્ટેપ? ત્રણ સ્ટેપ. ચલો એક, બે અને ત્રણ. તો આપણને કઈ સંખ્યા મળે છે? ધન બે મળે છે. એનો મતલબ કે પાંચ વત્તા માઇનસ ત્રણ બરાબર ધન બે સંખ્યા આપણને મળે છે જવાબની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર ચાર છે એ આપણે જાતે ગણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે જોઈએ જાતે ગણીએ. ચાલો દાખલા નંબર એક, સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકનો સરવાળો કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર આપેલી જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખા એ રીતે આપણે દોરી દઈશું અને આ દાખલાઓને આપણે ગણતરી કરીએ. ચાલો હું તમને બે દાખલા સમજાવવાનો પ્રયત્ન કરું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પાંચ છે તો આપણે સૌ પ્રથમ ક્યાં જઈને ઊભા રહી જઈશું? પાંચ ઉપર જઈને ઊભા રહી જઈશું. ચલો આ પાંચ છે, માઇનસ અગિયાર, તો ડાબી બાજુ અગિયાર સ્ટેપ ખસવાનો રહેશે. તો આપણે અહીંયા સૌ પ્રથમ સંખ્યા લખી નાખીશું અહીંયા કે પાંચ વત્તા માઇનસ અગિયાર બરાબર જે જવાબ આવે એ આપણે લખીશું. ચલો પાંચ છે અહીંયા, તો પાંચ ઉપર જઈને આપણે ઊભા રહી ગયા. ચલો માઇનસ અગિયાર હોય તો ડાબી બાજુ ખસવાનો, ઋણ સંખ્યા હોય એટલે ડાબી બાજુ ખસવાનો. તો ચલો અગિયાર સ્ટેપ ખસો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. શું જવાબ મળે છે આપણને? માઇનસ છ જવાબ મળે છે. આમ પણ આપણે જોઈએ કે ઋણ અગિયારમાંથી પાંચ જાય તો આપણને માઇનસ છ જવાબ મળે છે. હંમેશા ઋણ સંખ્યામાંથી ધન સંખ્યા શું થશે? બાદ થશે. માટે ઋણ છ આપણને જવાબ મળે છે. એ રીતે આપણે એક દાખલો બીજો સમજી લઈએ, દાખલા નંબર પાંચ સમજી લઈએ. કારણ કે એની અંદર ત્રણ દાખલાઓ આપેલા છે એટલે આપણને મૂંઝવણ થશે. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, બે ઉપર જઈને આપણે ઊભા રહી જઈએ. ચલો માઇનસ બે ઉપર, ચલો સોરી અહીંયા માઇનસ બે છે. ચલો માઇનસ બે ઉપર ઊભા રહ્યા તો સૌ પ્રથમ આપણે દાખલો લખી નાખીએ, માઇનસ બે વત્તા આઠ વત્તા માઇનસ ચાર. ચલો માઇનસ બે ઉપર ઊભા રહ્યા, આઠ સ્ટેપ જમણી બાજુ ખસવાનું છે. ચલો આઠ સ્ટેપ ખસીએ જમણી બાજુ, કારણ કે વચ્ચેની ધન સંખ્યા છે માટે આઠ સ્ટેપ ખસીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, અહીંયા ચાર અને પાંચ અને છ આવશે. ચલો
आठ स्टेपे आपने शू मैं छ, फरी माइनस चार है तो डाबी बाजू खसो चार स्टेप, तो एक बे त्रण अने चार। चलो अपना जवाब शू मे बे जवाब मे माटे अहीं आवशे जवाब बे। अने ए रीते पण आपणे गणी सकीए कि ऋण ऋण संख्यानो सरवाळो करीशुं, माइनस चार ने माइनस बे एटले माइनस छ थशे, माइनस छ वत्ता आठ, आठमांथी माइनस छ जाए तो आपणने जवाब मळे छे धन बे। तो आ रीते आपणे संख्या रेखानी मददथी दाखलाओने सरळताथी गणी सकीए छीए। तो विद्यार्थी मित्रो दाखला नंबर त्रण बे अने चार ए आपणे जाते गणवानो प्रयत्न करीशुं। त्यार पछी आपणे जोईए दाखला नंबर बे, संख्या रेखाना उपयोग वगर सरवाळो करवानो छे। अहीं संख्या रेखानो उपयोग करवानो नथी, तो शुं करीशुं? सौ प्रथम तो अगियार वत्ता माइनस सात, तो अगियार मांथी माइनस सात ने शुं करवाना छे? बाद करवाना छे। चलो अगियार मांथी माइनस सात जशे तो आपणने केटलो जवाब मळशे? तो आपणने जवाब मळशे चार, धन संख्या, कारण के धन संख्या ए मोटी संख्या छे माटे जवाब पण आपणो धन आवशे। त्यार पछी अहींया जोईए माइनस दस वत्ता ओगणीस, तो ओगणीस मांथी माइनस दस ने आपणे बाद करी देशुं। चलो ओगणीस मांथी माइनस दस जशे तो आपणने जवाब मळशे नौ, धन नौ मळे छे। चलो विद्यार्थी मित्रों तो दाखला नंबर चार छे ये आपणे जाते गणवानो प्रयत्न करिए। दाखला नंबर बे ने पण जाते गणीशुं, दाखला नंबर चार ने पण जाते गणीशुं अने एक दाखलो हूँ तमने गणवानो प्रयत्न करीश। दाखला नंबर छे सात नंबर। चलो आवो दाखलो होय माइनस पचास, माइनस बसो अने त्रणसो नो सरवाळो करवानो, तो शुं करीशुं विद्यार्थी मित्रों? तो माइनस बसो अने माइनस पचास एटले थई जशे माइनस बसो ने पचास, अने एनी अंदर शुं उमेरवाना छे? त्रणसो उमेरवाना छे। तो त्रणसो ए मोटी संख्या छे तो आपणे शुं करीए? सौ प्रथम त्रणसो लखी दईशुं अने त्रणसो नी अंदर माइनस बसो वत्ता माइनस पचास एटले बसो ने पचास, पचास थशे माटे बसो ने पचास ने बाद करिए एटले आपणो जवाब आवशे पचास, ए धन संख्या आपणने मळे छे। तो विद्यार्थी मित्रों आ जे आपणे जाते गणीए ए आपणी नोटबुकनी अंदर लखवानुं रहेशे। त्यार पछी बीजा दाखलानो प्रयत्न आपणे जाते करीशुं। त्यार पछी जोईए पेटर्न ने ओळखीने आगळ वधो। तो विद्यार्थी मित्रों पेटर्न ने केवी रीते ओळखवानी छे? सौ प्रथम तमारे सात मांथी त्रण केवी रीते आव्या ए समजी लईए। चलो सात अने त्रणनी वच्चे चारनो तफावत, एनो मतलब कि सात मांथी चार जाए तो आपणने त्रण मळे छे। सात मांथी चार जशे एटले आपणने त्रण मळशे, अने त्रण मांथी माइनस चार जशे एटले माइनस एक मळशे, अने माइनस एक अने माइनस चार एटले माइनस पांच, माइनस पांचनी अंदर माइनस चार एटले माइनस केटला मळशे? माइनस नौ, माइनस नौ ने चार माइनस तेर, चार चार नो तफावत छे। तो आगळनी बे पेटर्न आपणे जाते पूर्ण करशुं। त्यार पछी अहीं शुं छे? तो अहीं बेना अवयवी छे, बे दू चार, त्यार पछी बे तरी छ, बे चौक आठ, बे पंचा दस, बे छंग बार, ए रीते आगळनी पेटर्न आपणे जाते पूर्ण करवानो प्रयत्न करीशुं। विद्यार्थी मित्रों आ पेटर्न ने खास समझीशुं शुं छे एनी अंदर। तो माइनस दस छे एनी अंदर माइनस पांच उमेरवामां आवे तो आपणने पंदर मळे छे। ज्यारे पंदरनी अंदर शुं करवामां आवे छे? माइनस दस उमेरवामां आवे छे। तो पंदरनी अंदर माइनस दस उमेरवामां आवे तो शुं मळे छे? माइनस पच्चीस। चलो पच्चीसनी अंदर केटला उमेरीए? फरी पच्चीसनी अंदर माइनस पांच उमेरवामां आवे तो फरीथी तरी त्रीस मळशे। हवे जोईए कि माइनस पांच पछी माइनस दस उमेर्या तो माइनस पांच पछी फरीथी शुं उमेरवाना? तो माइनस तीस की अंदर फरीथी माइनस दस उमेरो एटले आपणने मळशे माइनस चालीस, अने माइनस चालीस की अंदर फरीथी शुं उमेरवाना? माइनस पांच उमेरवाना एटले आपणने मळशे माइनस पिस्तालीस। तो आगळनी पेटर्न विद्यार्थी मित्रों आपणे जाते पूर्ण करीशुं। त्यार पछी अहींया जोईशुं आपणे माइनस अगियार। तो माइनस अगियार की अंदर थी माइनस सॉरी धन संख्या उमेरी अंदर माइनस अगियार की अंदर जो त्रण उमेरवामां आवे धन संख्या तो आपणने माइनस आठ मळशे। चलो माइनस आठनी अंदर फरीथी त्रण उमेरो एटले माइनस पांच मळे, माइनस पांचनी अंदर फरीथी त्रण उमेरो माइनस बे मळे, माइनस बेनी अंदर फरीथी केटला उमेरो? त्रण उमेरो एटले मळशे आपणने एक, अने एकनी अंदर फरीथी त्रण उमेरो एटले आपणने मळशे केटला मळशे? चार मळशे। आगळनी पेटर्न विद्यार्थी मित्रों आपणे जाते पूर्ण करवानी रहेशे।